વિદ્યાર્થી મિત્રો જે ડબલ ઇના પ્ર વર્ગમાં ફરીથી આપનું હું શ્રી સુભાષજી પાનસુરિયા સ્વાગત કરું છું આજે આપણે દ્રવ્ય અવસ્થાના કઠિન મુદ્દાઓ અને તેના પર આધારિત એમસીક્યુની ચર્ચા કરીશું તો દ્રવ્ય અવસ્થાની અંદર ખાસ કરીને બોઇલનો નિયમ ચાર્લ્સનો નિયમ ગેલ્યુસેકનો નિયમ આ નિયમોની સમજૂતી ખૂબ સરળ છે અને પાયાના નિયમો છે ત્યારબાદ ડાલટનનો આંશિક દબાણનો નિયમ એ પણ થોડોક કંઈક હશે અગત્યનો છે સૌથી અગત્યનો આ ટોપિકની અંદર છે વાંડરવાલ સમીકરણ અણુઓની વિવિધ ગતિઓ રાઈટ અને વાયુઓનું પ્રવાહીકરણ અને જુદા જુદા ક્રાંતિક અચળાંકો અને તેમની વચ્ચેનો સંબંધ તો હવે એક પછી એક મુદ્દા આપણે ચર્ચા કરતા જઈએ તો પહેલો મુદ્દો આજે આપણે જે આવે છે એ ખાસ કરીને જે વાયુઓ છે એ વાયુઓની વિવિધ વાયુઓની વિવિધ આણવીય ગતિઓ વાયુઓની વિવિધ આણવીય ગતિઓ ઓકે હવે વાયુઓ છે એ મુખ્યત્વે ત્રણ પ્રકારની આણવીય ગતિઓ બતાવે છે એ પહેલાં આપણે એક તેનું મૂળભૂત સમીકરણ સમજી લઈએ રાઈટ ઓકે તો ગતિવાદના આધારે આપણી પાસે એક આવું સમીકરણ છે પીવી ઇઝ ઇક્વલ ટુ વન થર્ડ એમ એન વી સ્ક્વેર અને અહીંયા આવે છે આર એમ એસ આ સમીકરણ છે ઓકે હવે આ સમીકરણની અંદર તમે જોશો તો વી જે જે વેલોસિટી છે રૂટ મીન્સ સ્ક્વેર રાઈટ ઓકે એની વેલોસિટી છે અચ્છા હવે આ જે બંને પદ છે રાઈટ ઓકે એ ખાસ કરીને જો એને આપણે આણવીય દળ એમ વડે દર્શાવીએ તો આપણી પાસે કંઈક આવું સમીકરણ આવશે પીવી ઇઝ ઇક્વલ ટુ વન થ્રી રાઇટ એમ સ્ક્વેર ઓકે હવે બીજો મુદ્દો આપણી પાસે એ છે કે એક મોલ માટે આપણી પાસે પીવી બરાબર આર પણ છે તો આ જે સમીકરણ છે રાઈટ એને આપણે આને આમ પણ લખી શકીએ આર ટી ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી આ જે પદ છે એને આણવીય દળ તરીકે દર્શાવીએ તો આણવીય દળ એમ અને તેના આધારે આવશે રાઈટ રૂટ મીન સ્ક્વેર વેલો રાઈટ એનો સ્ક્વેર તો જો હવે આપણે રાઇટ વી વીને સૂત્રનો કરતાં બનાવીએ તો આપણી પાસે આ રીતનો આવશે રૂટ મીન સ્ક્વેર સ્પીડ ઓર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ આ ત્રણ અહીંયા આવી જશે એમ છેદમાં જતું રહેશે અને વર્ગમુ લઈશું એટલે આપણી પાસે મૂળભૂત સમીકરણ આવશે રાઈટ થ્રી આર ટી બાય એમ આ એનું મૂળભૂત સમીકરણ ઓકે હવે આ સમીકરણની અંદર ખાસ કરીને જોશો જો વાયુઓ આદર્શ હોય તો એ ધ્યાનમાં રાખી લો કે બરાબર છે આરટી ઇઝ ટુ એક મોલ માટે પીવી પણ લેવાય તો ધીસ ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ અપોન વાયુનું આણવીય દળ આ બંને સમીકરણો એક જ છે તદઉપરાંત તદ ઉપરાંત હજુ ત્રીજું એનું સ્વરૂપ જોઈશું તો આપની પાસે આવું આવશે કે વી જે જે વાયુનું કદ છે અને આ એનું દળ છે તો દળ અને કદની વચ્ચેથી આપણે ઘનતાનો સંબંધ સ્થાપિત કરી શકશું તો ધીસ ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ થ્રી પી ઇન ટુ વી બાય એમ અથવા તો એમ બાય વી એટલે અહીંયા થશે રાઈટ એની ઘનતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ધ્યાનમાં રાખી લો કે સૂત્ર ભલે મેં આટલા સરળ રાખેલા હોય પરંતુ આના ઉપરથી તમને ઘણા બધા એમસીક્યુ પૂછે છે તો પહેલો એમ સીક્યુ કયો પૂછશે સમજૂતીની સાથે સાથે હું તમને એમ સીક્યુ પણ બતાવતો જાઉં છું પહેલો એમ સીક્યુ કયો પૂછે તો કે પહેલો મુદ્દો આવશે રૂટ મીન્સ સ્ક્વેર વેલો સિટી રાઈટ ઓકે નીચેનામાંથી કોની સાથે સીધે સીધો સંબંધ અથવા ઘનતા સાથે કયો સંબંધ ધરાવે છે તો કે વર્ગ ગુણમાં ડી સાથે સંબંધિત ધરાવે છે નહીં ઓકે માત્ર સાદી ઘનતા સાથે સંબંધિત ધરાવે છે નહીં ઓકે રાઈટ વન અપોન રૂટ ડી સાથે સંબંધ ધરાવે છે તો તમે જોઈ શકશો કે વી આર એમ એસ આને અચલ લઈએ રાઈટ ઓકે તો વન અપોન ડી મતલબ આ જે આવશે આપણો રાઈટ સંબંધ આવી રીતનું આવી શકશે ઓકે મતલબ એક આવો સંબંધ આવી શકે પછી બીજો સંબંધ છે હવે મેં આ તમને શીખવાડ્યું તો જેમ ડીનું સૂત્ર આવે એવું તેના અણવ્ય દળનું સૂત્ર આવે એટલે રૂટ મીન્સ સ્ક્વેર છે એ તેના દળ સાથે સંબંધિત છે યસ વર્ગમૂળના સંપ્રમાણ ઓકે પછી એવી રીતે તમે જોશો તો ટી સાથે સંબંધિત છે તો એ પણ તમે લઈ શકશો કે અહીંયા તેના નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળની સાથે પણ સંબંધિત છે મતલબ આમાંથી કેટલા બધા આવા જુદા જુદા સવાલ પૂછી શકાય ઓકે હવે બીજી વસ્તુ વાયુ પદાર્થોની અથવા પદાર્થોની લાક્ષણિકતાનો એ ખૂબ જ અગત્યનો છે કે આ વાયુ અવસ્થાઓને રાઈટ તેની એક અવસ્થાના સ્વરૂપમાંથી બીજા અવસ્થામાં બીજા અવસ્થામાંથી ત્રીજા આવા અનેક અવસ્થાઓની અંદર ખાસ કરીને એને દર્શાવાય તો હવે ધારો કે હું આને આમ લખું છું બે અવસ્થામાં દર્શાવવાનું હોય તો વીઆર એમ એસ રાઈટ ઇન સિચ્યુએશન વન અપોન અપોન ટુ ઇઝ ઇક્વલ ટુ બે અવસ્થાની અંદર હવે અહીંયા ફરી પાછું તમે જોઈ શકશો કે રાઇટ કે જો હું આ નિવેદનના સંદર્ભમાં લઉં તો અહીંયા આવશે વર્ગ મૂળમાં આ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અહીંયા આવશે એમ ટુ ડિવાઈડેડ બાય એમ વન જો રાઈટ અને બંને વાયુઓના હું ધારો કે તમને આણવી દળ આપી દઉં તો તમને બે વાયુઓની રાઈટ આર એમ એસનો ગુણોત્તર મળી શકે નોટ ઓન્લી દેટ ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇઝ ઇક્વલ ટુ હજુ અહીંયા બીજું એક પદ છે તાપમાન તો તાપમાન અંશની અંદર છે તો અહીંયા પણ તમે લઈ શકશો કે રાઇટ એક પરિસ્થિતિનું તાપમાન ટી ટુ રાઇટ બીજી પરિસ્થિતિનું તાપમાન ટી વન બટ ઇન માઇન્ડ ધીઝ આર એબ્સોલ્યુટ ટેમ્પરેચર્સ સાદા તાપમાન નથી એટલે સાદા તાપમાન આપીને પણ તમને ગડબડ કરી શકે ધીસ ઇઝ ઇક્વલ ટુ રાઇટ અહીંયા તાપમાનની બે પરિસ્થિતિઓમાં લીધેલું છે રાઇટ એ વખતે દેખી લેજો વાયુ એકનો એક જ છે ઓકે અહીંયા બરાબર છે તાપમાન સરખું છે અને વાયુઓ જુદા જુદા છે ધીસ ઇઝ ઇક્વલ ટુ વી કેન ઓલ્સો રાઈટ રાઇટ ઘનતાના સ્વરૂપમાં લખું તો ઘનતા છેદમાં છે એટલે અહીંયા ફરી પાછું આવી જશે ડી ટુ અપોન ડી વન તો આ પણ બીજો એક એમ શીખી થયો રાઈટ કે બે વાયુ આપી દઉં રાઈટ અને એમાંથી એકનો દર પૂછું બીજાનો આપી દઉં આ બે પદ આપી દઉં તો તમે શોધી શકો નોટ ઓન્લી ધેટ કીપિંગ માઇન્ડ સમટાઇમ યુ વિલ બી ગિવન બોથ ધ કન્ડિશન્સ આ બંને કન્ડિશન્સ પણ આપે ઓકે તો તમે એને કેવી રીતે લખી શકશો કે ધીસ ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ વર્ગમૂળની અંદર રાઈટ ઓકે આ આવશે એમ ટુ એમ ટુ અપોન એમ વન ઇન રાઈટ ઓકે આ જે છે ઉપર જતું રહેશે રાઇટ તો અહીંયા આવશે ટી વન અપોન ટી ટુ એટલે બે જુદા જુદા હોય એમ એમ ટુ અપોન એમ વન ઓકે ધારો કે મેં તમને આપી દીધું છે હાઇડ્રોજન એક વાયુ હાઇડ્રોજન આપી દીધું છે અને બીજો વાયુ જે છે એ મિથેન આપી દીધો છે તો હાઇડ્રોજન વાયુનું દર સમજો કે તમે એમ લીધું તો અહીંયા ટુ આવશે આ સિક્સટીન આવશે અને જો બંનેના તાપમાન આપી દઉં રાઈટ તો તમે તેની રાઈટ રૂટ મીન્સ સ્ક્વેરની ગુણોતર અથવા એકનું મૂલ્ય આપો તો બીજું મૂલ્ય શોધી શકાય મતલબ અહીંયા સૂત્ર ભલે એક જ હોય પણ એમાંથી આટલા બધા સૂત્રો સંવિત બને એ દરેક સૂત્રની અંદર કોઈ એક પદ છે તેની સાથે સીધે સીધું સંવિત હોય એટલે કે વી આર એમ એસ નીચેનામાંથી રાઈટ તેના અણુદળ સાથે કયો સંબંધ ધરાવે છે તો અણુદળ સાથે ધ્યાનમાં રાખી લો વર્ગ ગુણમાં એમ અંશમાં અપેક્ષ છે એવી રીતે તમને ઘનતાની અંદર આ સવાલ ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાયેલો છે ઓકે અચ્છા નોટ ઓનલી દેટ ઘણી વખતે તમને આવી રીતે બે પરિસ્થિતિઓનો ગુણોત્તર પણ પૂછે વાયુ અવસ્થાની વિદ્યાર્થી મિત્રો આ જ લાક્ષણિકતા છે કે એક પરિસ્થિતિ આપે અને તેને બીજી પરિસ્થિતિ બીજી પરિસ્થિતિ આપે અને ત્રીજી પરિસ્થિતિ અથવા તો બે જુદા જુદા વાયુઓ લઈ અને સરખામણી કરી શકે ધીઝ આર ઓનલી ધ કન્ફ્યુઝન્સ ઇન કેસ ઓફ ધી સ્ટેટ્સ ઓફ ધ ગેસિયસ મેટર ઓકે એટલે આ એક અવસ્થા લીધેલી છે એ લીધા પછી આપણી પાસે બીજો એક એવું દેવું રાઈટ આણવ્ય ગતિ આવે છે રાઈટ અને એ આણવીય ગતિ છે રાઈટ એને આપણે નામ આપીશું પર્ટિક્યુલરલી રાઈટ ઇટ ઇઝ વેલો સિટી એવરેજ સરેરાશ ગતિ સરેરાશ ગતિ છે આ સૂત્રની મદદથી જો તમે જુદ થોડી રીતે મેળવશો તો એ આવશે એટ આરટી બાય પાય ઇન્ટુ એમ ઓકે આ એનું મૂળભૂત સૂત્ર છે એવી રીતે તમે હજુ અહીંયા પણ એને જો તારવું હોય રાઈટ તો તમે એને અહીંયા પણ તારવી શકશો કે એટ આરટીની જગ્યાએ તમે પીવી મૂકી શકો રાઈટ ઓકે અને અહીંયા એનું એ જ રહેશે પાઈ ઇન ટુ એમ મતલબ આ રીતે જુદા જુદા સ્વરૂપે તમે તેને લખી શકશો તો જેમ આગળ મેં પ્રશ્ન પૂછો એવો જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો ફરી પાછો તમે આને બે કન્ડિશનની અંદર લઈ શકો ઇન ટર્મ્સ ઓફ ટી અને ઇન ટર્મ્સ ઓફ એમ ઓકે એવી રીતે અહીંયા ઘનતા આવશે રાઈટ એ લીધા પછી આપણી પાસે ત્રીજી અવસ્થા છે રાઈટ ઓકે એ આવે છે વાયુની વેલોસિટી ઓફ રાઈટ ઓકે મેક મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ એમ પી ધીસ ઇક્વલ ટુ એ જે આવશે એ આવશે રાઈટ ઓકે ટુ ઇન્ટુ આર ટી બાય એમ રાઇટ ઓકે ફરી પાછું આને રાઈટ આર ટી ટુ આદર્શ વાયુ માટે પીવી પણ લઈ શકાય એટલે અહીંયા જે છે એ તમે લઈ શકશો ટુ પીવી અપોન એમ એવી રીતે તમે ઘનતાના સ્વરૂપમાં લઈ શકશો મતલબ આપણી પાસે આદર્શ વાયુની ત્રણ મૂળભૂત આવી રીતે રાઈટ ઓકે આણવીય ગતિઓ પડેલી છે આમાંથી ગમે તે કેટલા બધા એમસીક્યુ બનશે મેક્સિમમ સ્પીડ તેના અણુભાર સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે મેક્સિમમ સ્પીડ તેના નિરપેક્ષ તાપમાન સાથે કયો સંબંધ ધરાવે છે અથવા તો બે પરિસ્થિતિમાં વી વન અપોન વી ટુ ઇઝ ઇક્વલ ટુ આમાંથી ગમે તે ચલિત પદ હોય રાઈટ એ બનાવી શકે ઓકે હવે એ લીધા પછી રાઈટ આ ત્રણે ત્રણ જે રાશિઓ છે એ ત્રણે ત્રણ રાશિઓ છે એની સાપેક્ષ રાઈટ ખાસ કરીને તમને રાઈટ સરખામણી પૂછે હવે સાપેક્ષ સરખામણી કઈ રીતે લેવાની છે તો પહેલો મુદ્દો એ લેશો કે ધારો કે આપણે લીધું રાઈટ વી આર એમ એસ રાઈટ ઓકે એ રાઈટ વી એવરેજ સાથે કયો સંબંધ ધરાવે છે રાઈટ ઓકે એ વી મે રાઈટ એમ સાથે કયો સંબંધ ધરાવે છે તો અહીંયા આપણી પાસે સૂત્ર હતું ધ્યાનમાં રાખી લો રાઈટ કે આપણે લીધેલું હતું થ્રી રૂટ થ્રી આર ટી બાય એમ રાઈટ ઓકે એ રાઈટ વીએવીઆર સાથે કયો સંબંધ ધરાવે છે તો કે અહીંયા આવશે એટ આરટી બાય પાય ઇન્ટુ એમ આવું એક સૂત્ર મળશે ઓકે એ લીધા પછી ત્રીજું આપણી પાસે આવશે વર્ગમૂળની અંદર આ આવશે ટુ આર ટી અપોન રાઈટ ઓકે ઇટ ઇઝ ઓનલી એમ એટલે એક સંબંધ આવશે ઓકે મતલબ ત્રણ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે હવે નવ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે આ ત્રણે ત્રણ સમીકરણો છે એની અંદર તમે જોશો તો ઓલમોસ્ટ આર ટી બાય એમ કોમન છે એટલે ત્રણે ત્રણની અંદર આરટી બાય એમ કોમન આ ચણાંક લઈ લો તો અહીંયા ફરી પાછું આપને બીજું એક સૂત્ર મળશે રાઇટ ધીસ વુડ બી રૂટ થ્રી રૂટ થ્રી ઇઝ ઇક્વલ ટુ રાઈટ અહીંયા આવશે રૂટ એટ બાય પાય અને આની કિંમત લેશો તો નિયરલી રાઈટ ધીસ વિલ કમ ટુ નિયરલી ટુ પોઈન્ટ ફિફ્ટી ફાઈવ જેવી આવશે ઓકે રાઈટ અને આને આરટી નીકાળી દેશો તો આ આવશે મતલબ રાઈટ આ જે આણ ગતિઓ છે દે કેન બી આસ ઇન ટર્મ્સ ઓફ આર ઇન ટર્મ્સ ઓફ આવી રીતે વર્ગમૂળની અંદર ઓકે હવે વર્ગમૂળની અંદર ઓલમોસ્ટ તમે નિકારશો તો ધારો કે આમાંથી કોઈ પણ હું એક ને ધારો કે આ જે મૂલ્ય છે રાઈટ એને મેં વન તરીકે અથવા રૂટ ટુ બાયથી ડિવાઈડ કર્યું આવશે વન પોઈન્ટ સેવન્ટી થ્રી ઓકે રાઈટ અચ્છા આ આવશે વન પોઈન્ટ ફોર્ટી વન રાઈટ અને આ થોડાક એનાથી વધારો ફોર્ટી સેવન જેટલું એટલે ત્રણે ત્રણે જો આ રીતે આપણે લેવા જઈશું તો આ જે આવશે નિયરલી વન પોઈન્ટ ટ્વેન્ટી ટુ આવશે ઇજ ટુ આ જે જે એ વન પોઈન્ટ વન ટુ આવશે અને આ જે જે નિયરલી વન પોઈન્ટ ઝીરો આવશે તો દેખી લો રાઈટ આ ફરી પાછો આપને બીજો એક સંબંધ મળે છે રાઈટ કે તેના મૂલ્યો કેટલા છે ગાણિત મૂલ્યો કેટલા છે વર્ગમૂળમાં કેવી રીતે સંબંધ ધરાવે છે અથવા સૂત્રની રીતે ત્રીજો મુદ્દો અહીંયા તમને જે પૂછશે એ પૂછશે હવે કહે છે કે ત્રણ પૈકીની સમાન પરિસ્થિતિની અંદર રાઇટ સૌથી વધારે અથવા તેનો ક્રમ કયો છે તો કે તમે અહીંયા લખી શકશો વી આર એમ એસ ઇઝ ગ્રેટર દેન ઇઝ ગ્રેટર દેન વી એ આર

એની જે વિવિધ આણવીય ગતિઓ છે એ ત્રણ પ્રકારની છે એમાંની એક રૂટ મિન્સ સ્ક્વેર વેલોસિટી એવરેજ રાઈટ વેલોસિટી અને મેક્સિમમ પ્રબેબલ સ્પીડ અથવા વેલોસિટી ત્રણ અને ત્રણે ત્રણ પરસ્પર રીતે સંકળાયેલી છે રાઈટ એ મેં તમને બતાવેલું છે આમાંથી ઘણા બધા મૂલ્યો આનો ગુણોત્તર છેદમાં આનો ગુણોત્તર કેટલો રાઈટ આનું મૂલ્ય આના કરતાં કેટલું થાય તો આ તમે જોશો તો એક પોઈન્ટ બાવીસની જેમ એક થશે અથવા તો એક પોઈન્ટ બાવીસની જેમ એક પોઈન્ટ બાર થશે અથવા તો સૌથી વધારે કયું છે સૌથી ઓછું કયું છે તેનો ચડતો ક્રમ કયો છે ઉતરતો ક્રમ કયો છે આવી રીતે આમાંથી અનેક એમસીક્યુ જે ડબલ ઇનની અંદર પૂછાતા હોય છે ઓકે મતલબ તો અહીંયા આપણે જે ચર્ચા કરી એ ગતિવાદના સિદ્ધાંત અનુસાર રાઈટ વાયુ અને વિવિધ આણવી અગતિઓની રાઈટ આપણે ચર્ચા કરી ઓકે હવે એ ચર્ચા કર્યા પછી આપણી પાસે બીજો અગત્યનો સૌથી અગત્યનો મુદ્દો છે રાઈટ અને એ જે જે એ રાઈટ વાયુઓનું વિચલન ઓકે હવે વાયુઓનું વિચલન છે રાઈટ એ તમારે કેવી રીતે જોવાનું છે તો પહેલો મુદ્દો આવે છે ખાસ કરીને રાઈટ એની સાથે સંકળાયેલો જે એ રાઈટ દબનીય અથવા વાયુનો દબનીય રાડ મૂલ્ય એટલે કે જેડ કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર જેડ એ કેવી રીતે સંબંધિત ધરાવે છે તો અહીંયા પણ ખાસ કરીને ક્યાં તો તમને આકૃતિ દ્વારા ક્યાં તો મૂલ્ય દ્વારા અથવા તો ક્યાં તો સ્ટેટમેન્ટ દ્વારા રાઇટ આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે ઓકે હવે દબનીયતા અને બરાબર છે આદર્શ વાયુ સાથે કયો સંબંધ છે તો પહેલાં એક તો એ ધ્યાનમાં રાખી લો સૌથી પહેલાં આ બાબત બહુ ક્લિયર કરી લો રાઈટ કે આદર્શ વાયુ કોને કહેવાય રાઈટ ખાસ કરીને આદર્શ વાયુ એટલે શું અથવા આદર્શ વાયુ ક્યારે બને ઇનફેક્ટ નો એ ગેસ ઇઝ કમ્પ્લીટલી આઈડિયલ બટ એ ગેસ બીહેવ લાઈક આઈડિયલ અન્ડર ગિવન કન્ડિશન્સ સંપૂર્ણપણે નથી એ કાલ્પનિક છે ઓકે એટલે કે જે વાયુ પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી અથવા પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સમીકરણનું રાઈટ ઓકે બધા જ તાપમાન બધા જ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં પાલન કરે તે વાયુને આદર્શ વાયુ કહે છે અથવા તો તે વાયુની વર્તણૂક આદર્શ વાયુના જેવી છે આદર્શ વાયુ એક કાલ્પનિક વાયુ છે ફરીવાર રાઈટ જે વાયુ તાપમાન અને દબાણની બધી જ પરિસ્થિતિમાં અંડર ઓલ કન્ડિશન્સ ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઓવર એ વાઇડ રેન્જ ઇફ એ ગેસ ફોલો સ્ટ્રિકલી પીવી ઇઝ ઇક્વલ ટુ આર ટી ઇક્વેસન ધેન ધ બિહેવિયર ઓફ ધ ગેસ ઇઝ સેટ ટુ બી આઇડિયલ ઓકે અચ્છા હવે ધારો કે બરાબર છે તાપમાન અને દબાણની કોઈ પરિસ્થિતિમાં બદલાતું નથી તો એ વખતે જે છે રાઈટ ખાસ કરીને એને કહેવામાં આવે છે વાસ્તવિક વાયુ મતલબ રિયલ ગેસ તો રિયલ ગેસ શું છે તો કે તાપમાન અને દબાણની બધી જ પરિસ્થિતિઓમાં પીવી જીક ટુ સમીકરણનું પાલન કરતું નથી ઓકે તો પાલન કરતું નથી તો કઈ પરિસ્થિતિમાં પાલન કરે છે તો આપણે એમ કહીશું રાઈટ કે ખાસ કરીને ખૂબ જ ખૂબ જ રાઇટ ઊંચા તાપમાને ખૂબ જ ઊંચા તાપમાને અને નીચા દબાણે એટ વેરી હાઈ ટેમ્પરેચર એન્ડ વેરી લો પ્રેશર કેટલાક વાયુઓ આદર્શ વાયુની જેમ વર્તણૂક દર્શાવે છે તો આ પરિસ્થિતિની અંદર આપણે કહી શકશું કે રાઇટ એમની જે વર્તણૂક છે એ આદર્શ વર્તણૂક છે ઓકે હવે પ્રશ્ન એ થાય કે ઊંચા તાપમાને નીચા દબાણે વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન થશે કે એવું તો શું બન્યું કે આ પરિસ્થિતિની અંદર વાયુ છે એ આદર્શ વાયુની જેમ વર્તણૂક કરે છે તો પહેલો મુદ્દો તમારા મનમાં એ પ્રશ્ન થવો જોઈએ કે આદર્શ વર્તણૂક ખરેખર છે શું રાઈટ ઓકે તો આદર્શ વર્તણૂક એટલે કશું જ નહીં રાઈટ કે જો તેનું દબાણ બમણું કરવામાં આવે અને તદ અનુસાર જો તેનું કદ ઘટીને અડધું થઈ જાય રાઈટ તો તેને આદર્શ વાયુ કહીશું ઓકે અથવા તો દબાણ અડધું કરવામાં આવે અને કદ બમણું થઈ જાય સંપૂર્ણપણે રાઈટ તો તેને આદર્શ વાયુ કહેવામાં આવે છે ઓકે હવે આદર્શ વાયુ ક્યારે વર્તે સવાલ એ આવે છે રાઈટ તો જે પરિસ્થિતિની અંદર વાયુ જે છે સમજો કે કોઈ એક પાત્રમાં ભરેલો છે આ વાયુનો કોઈ એક અણુ છે અને બીજો વાયુનો અણુ છે તેનાથી ખૂબ જ દૂર છે અસરકારક અનંત્રે એનો મતલબ એવો થયો કે આ જે વાયુઓ છે એ એકબીજા સાથે કોઈ પરિચિત નથી મતલબ દેર આર નો એટ્રેક્ટિવ એન્ડ રિપલ્જીવ ફોર્સિસ બિટવીન ટુ ગેસ મોલેક્યુલ્સ એન્ડ દે બિહેવ એજીવ એલોન એ ગેસ મોલિક્યુલ ઇઝ પ્રેઝન્ટ ઇન એન્ટાયર વોલ્યુમ એટલે એકબીજા ઉપર કોઈ પ્રભાવ ના પડતા હોય એકબીજા ઉપર કોઈ અસર ના પડતા હોય અને તેમની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ ના હોય તો રાઈટ દરેક વાયુ છે સ્વતંત્ર રીતે વર્તો હોય આવા વાયુને ખાસ કરીને આદર્શ વાયુની વર્તણૂક કહેવામાં આવે છે એટલે કે તાપમાન ખૂબ જ ઊંચું હોય તો વાયુના અણુઓ એકબીજાથી દૂર ગયેલા છે અને પરિણામે એકબીજાના ગુણધર્મો ઉપર જે સડી કરવાનો દરેક વર્તૃ દર્શાવતા હતા એ નહીં થાય પછી બીજું નીચા દબાણે વાયુનું દબાણ નીચું રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચેનું આકર્ષણ છે એ એકદમ નહીંવત હોય એટલે આકર્ષણ નહીં અને ખૂબ જ દૂરનું અંતર ઇઝ નથિંગ એલ્સ બટ રાઈટ આદર્શ વર્તણૂક કહેવાય ઓકે એટલે મોટાભાગના વાયુઓ છે એ ખાસ કરીને રાઈટ સામાન્ય પરિસ્થિતિની અંદર આદર્શ વાયુની જેમ વર્તણૂક દર્શાવતા નથી ઓકે હવે આદર્શ વાયુની જેમ વર્તણૂક દર્શાવતા નથી તો તેમની વર્તણૂક કેવી હોય છે રાઈટ ઓકે એનો મતલબ એવો કે આ વાયુનું દબાણ કે પરિબળો બદલવામાં આવે ત્યારે આદર્શ વાયુથી આ વાયુ હોય છે તેમના વર્તણૂકની અંદર વર્તણૂકની અંદર વિચલન ડેવિએશન દર્શાવે છે અને આ વિચલનની માત્રા છે એટલે એને ખાસ કરીને જેડ કહેવામાં આવે છે જેડ મતલબ કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર ઓકે મતલબ દબનીયતા છે રાઇટ એને આપણે ખાસ કરીને જેડના સંદર્ભમાં ચર્ચા કરીશું ઓકે હવે એ હકીકતની અંદર છે શું રાઈટ તો એક પછી એક ચર્ચા કરીએ તો પહેલો મુદ્દો આવે છે રાઈટ જો આપણે એનો આલેખ દોરીએ તો આલેખની અંદર આપણી પાસે ખાસ કરીને રાઈટ આવી ત્રણ વિગતો મળશે અહીંયા જે છે એ દબાણ છે પી છે રાઈટ ઓકે અને અહીંયા જે લીધેલું છે એ દબણીય અવયવ જેટ લીધેલો છે ઓકે અચ્છા હવે ધારો કે આ જે છે એ વર્તણૂક છે રાઈટ એ સંપૂર્ણપણે સંપૂર્ણપણે આદર્શ વાયુનું પાલન કરે છે એટલે કે જેડનું મૂલ્ય આવી રીતે અચળ રહે છે ઓકે તો અહીંયા કહીશું ધારો કે જેડ ઇઝ ઇક્વલ ટુ વન અને આ જે કહીશું એ વર્તણૂક છે એને કહીશું આદર્શ વર્તણૂક ઓકે અચ્છા હવે કેટલાક વાયુઓ એવા છે રાઈટ કે જો તેનું દબાણ વધારવામાં આવે તો આ લાઈનને અનુસરવાને બદલે આ લાઈનને અનુસરવાને બદલે રાઈટ આવી રીતે રાઈટ તેની ઉપર જતું રહે છે તો આવો વાયુ કહ્યું તો કે ખાસ કરીને આપણે મૂકવું હોય તો અહીંયા મૂકી શકશું હાઇડ્રોજન અથવા તો હિલિયમ મૂકી શકાય ઓકે પછી બીજા કેટલાક વાયુ એવા છે કે શરૂઆતમાં નીચા દબાણેથી જો તેનું દબાણ વધારવામાં આવે તો તેનો વક્ર ઉપર જવાને બદલે આ રીતે નીચે આવી જાય છે નીચે આવી જાય અને રાઈટ ઓકે પછી આ રીતે વધે છે ઓલ રાઈટ બીજા પણ ઘણા બધા વાયુઓ છે કે જેનું દબાણ ઘટાડવામાં આવે રાઈટ તો એકદમ ઝડપથી આ રીતે વધી જાય છે અને આ રીતે રાઈટ ઓકે તેનો ઝેડ બદલાય છે તો અહીંયા આપણી પાસે રાઈટ ત્રણ લાઈન મળે છે એક કે જે આદર્શ વાયુનું પાલન કરે છે બીજું કે જે આદર્શ વાયુનું પાલન કરતા નથી ધારો કે એને આપણે રાઈટ નંબર ટુ આપીએ આ જે છે એને નંબર થ્રી આપીએ અને આ જે છે એને નંબર ફોર આપીએ તો અહીંયા તમે જોશો તો હવે આ જે આ લેખ છે એની લાક્ષણિકતા કઈ છે તો પહેલો મુદ્દો આવશે રાઈટ જેડ ઇઝ ઇક્વલ ટુ વન હોય તો ખાસ ધ્યાનમાં રાખી લો જ્યારે જેડ ઇઝ ઇક્વલ ટુ વન છે તો આપણી પાસે જે પીવી ઇઝ ઇક્વલ ટુ જે વન બોલ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી જે એ બંને સરખા થાય અથવા તો પીવી અપોન આરટીનો ગુણોત્તર છે એ વન થાય આ પરિસ્થિતિની અંદર આપણી પાસે બે વોલ્યુમ છે રાઈટ એક તો કે વી ઓબર્ડ એટલે મેળવેલું અને બીજું જે છે એ વી આઈડિયલ છે રાઈટ ઓકે તો પ્રાયોગિક રીતે તમે જે માપેલું મૂલ્ય છે અને સૈદ્ધાંતિક રીતે જેનું આઈડિયલ મૂલ્ય છે એસટી આઈડિયલ મૂલ્ય તમને ખબર છે બાવીસ પોઈન્ટ ચાર લિટર થવું જોઈએ એટલે કે જો તમે એક મોલ લઈ અને તોનું રાઈટ કદ માપો અને બાવીસ પોઈન્ટ ચાર થતું હોય તો તમે કહી શકશો કે આદર્શ વર્તણું દર્શાવે છે ઓકે આ પરિસ્થિતિની અંદર રાઈટ દેખી લો વાયુના અણુઓ વચ્ચે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ આકર્ષણ કે અપાકર્ષણ વી વુડ સે બિકુલ હોતું નથી ધેર ઇઝ નો ફોર્સ ઓફ એટ્રેક્શન એન રિપલજન્ટ એટોલ બિટવીન ધ મોલિક્યુલ્સ ઓફ ગેસ રાઈટ તો આ પરિસ્થિતિની અંદર આદર્શ રહી શકે છે ઓકે આદર્શ રહી શકે છે પરિણામે શું થશે તેમની વચ્ચે આકર્ષણ પણ નથી અને અપકર્ષણ પણ નથી પરિણામે કહી શકશું રાઈટ કે તેનું પ્રવાહીકરણ છે રાઈટ તેનું પ્રવાહીકરણ છે એ મુશ્કેલ રાઈટ ઓકે સરળતાથી થઈ શકતું નથી અથવા પ્રવાહીકરણ મુશ્કેલ હોય છે મતલબ આદર્શ વાયુઓનું પ્રવાહીકરણ મુશ્કેલ છે કારણ કે તો તમારા ચાર વાક્યો એ બનશે આદર્શ વાયુઓનું દર વધારે છે વિધાન ખોટું આદર્શ વાયુઓની ઘનતા ઊંચી છે

આવા જે વાયુઓ છે રાઈટ એ પ્રમાણમાં દબનીય રાઈટ નહિવત હોય છે અથવા તો ઓછા હોય છે તો જેટ સાથે તમારે કેટલી કેટલી વસ્તુની ચેક કરવાની છે એટલે કે આદર્શ વાયુ હોય તો જેટ બરાબર વન અથવા જેડ ઇઝ ટુ વન તો આદર્શ વાયુ કહેવાય કેટલીક વખતે તમને એવું પૂછશે રાઈટ ઓકે કે ઓબ્ઝર્વડ વેલ્યુ બાવીસ પોઈન્ટ ચાર છે બાવીસ પોઈન્ટ ચાર છે તો વાયુ કયું આવશે તો કે આદર્શ વાયુ હવે સમજો કે એને બદલે મેં એમ કહી દીધું રાઈટ ઓકે તો કે એ આવે છે બાવીસ પોઈન્ટ બાર આવે છે ઓબ્ઝર્વ વેલ્યુઝ તો એ સૈદ્ધાંતિક અપેક્ષા કરતા ઓછું થયું ઓછું થયોનો મતલબ એવો થયો કે વાયુનું વર્તણૂક છે એ આદર્શ નથી મતલબ એમાં કોઈ વિચલન થયેલું હશે આવા કેટલા બધા એમસીક્યુ પૂછાયેલા છે ઓકે તો આ જે મેં ચર્ચા કરી રાઈટ એ જે ચર્ચા કરી એ આદર્શ વાયુના વર્તણૂકના જેવી છે ઓકે હવે એ લીધા પછી એમાં ને એમાં આપણે બીજી ચર્ચા કરીશું રાઈટ ઓકે તો એ ચર્ચા કઈ આવે છે એ જોઈ લઈએ તો અહીંયા જે મેં પહેલો મુદ્દો લીધેલો તો અહીંયા તો જેડ માટેનો વન હવે આલેખ ટુ જોશો રાઈટ ઓકે હાઇડ્રોજન માટેનો રાઈટ તો એના માટે તમે જોશો તો જેડનું મૂલ્ય છે એ ગ્રેટર ધેન વન છે જેડનું મૂલ્ય છે રાઈટ એ ગ્રેટર દેન વન છે મતલબ અહીંયા જે આવે છે એ જેડ ગ્રેટર દેન વન છે અને અહીંયા જે છે એ ઝેડ લેસ દેન વન છે અને આ લાઈન ઉપર છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કહીશું જેડ ઇઝ ઇક્વલ ટુ વન છે ઓકે અચ્છા તો હવે આ ચેક કર્યા પછી રાઈટ એક આપણે આનો આ લેખની ચર્ચા કરી લીધી હવે એના પછીનું બીજું આવે છે કે જો જેટ ગ્રેટર દેન વન હોય રાઈટ તો એનો પહેલો મતલબ એવો થયો કે વાસ્તવિક વાયુ છે ખાસ ખાસ કરીને કરીને આદર્શ વાયુની તુલનામાં રાઈટ આદર્શ વાયુની તુલનામાં ધન વિચલન ધરાવે છે મતલબ પહેલું એમ શીખ્યું ઈફ જેડ ગ્રેટર દેન વન તો વાયુ વિચલન દર્શાવતું નથી વાયુ ધન વિચલન દર્શાવે છે વાયુ ઋણ વિચલન દર્શાવે છે રાઈટ ઓકે વાયુ શૂન્ય વિચલન દર્શાવે છે મતલબ આવા અલગ અલગ તમને વિકલ્પો આપી શકે હવે એ ધન વિચલન લીધા પછી જ્યારે જેડ ગ્રેટર દેન વન છે તો શું થશે તો કે આપણી પાસે પીવીનો જે સંદર્ભ હતો પીવી વુડ બી ગ્રેટર દેન આર

તો કે આ જે લાઇન છે એ હાઇડ્રોજનની લાઇન ટુ છે સદંતર ધન લાઇન દર્શાવે છે ધન વિચલનને કારણે આવા વાયુઓ વચ્ચે આવા વાયુઓ વચ્ચે અપાકર્ષણ ઇઝ ગ્રેટર ધેન અપાકર્ષણ ઇઝ ગ્રેટર ધેન ખાસ કરીને જોઈ લો ખાસ કરીને જોઈ લો આકર્ષણ અને એનું નેટ ઇફેક્ટ છે નેટ અથવા તો રિઝલ્ટન્સ છે એ હંમેશા આવશે અપાકર્ષણ રાઈટ ઓકે મતલબ જેમ જેમ તમે દબાણ વધારતા જશો તેમ વાયુના અણુઓ વચ્ચે રાઈટ ઓકે પરિણામે જે બળ આવશે એ અપાકર્ષણ અને અપાકર્ષણ પણ ખાસ કરીને આ રીતે વધતું જશે ઓકે અચ્છા હવે અપાકર્ષણને કારણે શું થશે તો કે આવા વાયુઓ છે રાઈટ અચ્છા એનું પ્રવાહીકરણ છે આવા વાયુઓ છે એનું પ્રવાહીકરણ છે એ આદર્શ વાયુની તુલનામાં આદર્શ વાયુની તુલનામાં ઘણું ઘણું મુશ્કેલ હોય છે વેરી ડિફિકલ્ટ એઝ કમ્પેર ટુ ધી લિક્વિફેક્શન ઓફ ધી આઈડિયલ ગેસ રાઈટ મતલબ અહીંયા તમે બીજો એક સારો એમસીક્યુ કહી શકશો કે જો જેટ ગ્રેટર દેન વન હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે રાઈટ વાયુઓનું પ્રવાહીકરણ સરળતાથી થઈ શકશે વાયુઓનું પ્રવાહીકરણ ઘણું મુશ્કેલ વાયુઓનું પ્રવાહીકરણ શક્ય નથી વાયુઓનું પ્રવાહીકરણ આ પરિસ્થિતિની અંદર છે તો ઓંગલી એન્ડ ઓંગલી આવશે રાઈટ આન્સર આવશે ઘણું મુશ્કેલ છે કેમ તો કે તેમના વાયુના અણુ વચ્ચે બિલકુલ આકર્ષણ નથી આકર્ષણ હશે તો જ તેનું પ્રવાહીકરણ થશે ઓકે અચ્છા હવે શું થશે બીજો એક ગુણધર્મ પણ લઈ લઈએ આની સાથે સાથે આવું કેમ થશે રાઈટ તો આ પરિસ્થિતિની અંદર રાઈટ તે વાયુઓ છે રાઈટ તો ખાસ કરીને ત્યાં તો એક હશે તો કે તેના જે કદ છે એ નાના હશે અથવા તો રાઈટ તેમનું આણવીય દળ છે એ ઘણું ઓછું હશે રાઈટ ઓકે મતલબ આ બે પરિસ્થિતિઓ હશે બરાબર છે ક્યાં તો તેમના કદ નાના હશે અથવા તો તેમનું આણ્વીય દળ ઓછું હશે આણવીય દળ જેમ વધારે હોય તેમ આંતરરાણીય આકર્ષણ વધારે હોય સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે હોય તેમ આંતર આકર્ષણ ઓછું હોય ઓકે હવે આ લીધા પછી બીજો એક મુદ્દો તમે જોઈ શકશો ઇટ ગીવ્સ એ સ્ટ્રેટ લાઈન સ્ટ્રેટ લાઇન આપે છે માટે દબાણના દરેક વધારા સાથે રાઈટ ઓકે દબાણના દરેક વધારા સાથે અથવા આ જે લાઈન છે એનો જે ઢાળ છે એ હંમેશા હંમેશા પોઝિટિવ આવશે મતલબ દેખી લો એક ધન વિચલન માટે આટલા બધા પ્રશ્નો પૂછી શકાય ઓકે હવે ધન વિચલનની સાથે સાથે બીજો એક અગત્યનો ક્રાંતિક તાપમાન પણ લઈ લઉં છું રાઈટ આમનું જે જે એ ગ્રેટર દેન વન છે રાઈટ તો એ તેના ક્રાંતિક તાપમાન ટીસી સાથે પણ સંકળાયેલું છે રાઈટ ઓકે ક્રાંતિક તાપમાનનું આના પછી આપણે લઈએ છીએ ઓકે તો ક્રાંતિક તાપમાન સાથે કઈ રીતે રાઈટ આ વાયુ એમનું પ્રવાહીકરણ મુશ્કેલ જેમનું પ્રવાહીકરણ મુશ્કેલ હોય એના ક્રાંતિક તાપમાન છે રાઈટ ખાસ કરીને પ્રમાણમાં નીચા હોય છે તો રાઈટ જેનો જે ગ્રેટર દેન વન હોય તો પહેલો મુદ્દો બનશે રાઈટ સોઝ પોઝિટિવ ડેવિયેસન બીજો એમસીક્યુ બનશે આકર્ષણની માત્રા અપાકર્ષણની માત્રા આકર્ષણની માત્રા કરતાં વધારે હશે ત્રીજો મુદ્દો આવશે પરિણામી જે અસર આવશે રાઈટ ઓકે એ આવશે અપાકર્ષણ પછી પરિણામે આવા વાયુઓ છે એનું પ્રવાહીકરણ આદર્શ વાયુની તુલનાની અંદર ઘણું મુશ્કેલ હોય છે ઓકે એનું કારણ છે તેમના કદ નાના જે અને આણ્વીય દળ માટે પણ તેમના આંતરણવી આકર્ષણ ઓછા હોય પછી બીજી વસ્તુ એની સાથે ગાણિતિક રીતે સ્લોપ ઓફ ધ લાઇન રાઈટ ઓકે તો સ્લોપ ઓફ ધ લાઇન હંમેશા જ આવશે ઓકે ત્રીજી વસ્તુ છે રાઈટ આ જે વાયુઓ છે એના ક્રાંતિક તાપમાન ક્રાંતિક તાપમાન જે છે એના મૂલ્યો નીચે આવશે આના પછીનામાં આપણે આપણે ડિસ્કસ કરીશું મતલબ તમે જોઈ શકશો કે માત્ર એક ધન વિચલન માટે આટલા બધા અલગ અલગ એમ સીક્યુ એમસીક્યુ તો એક શબ્દમાં પૂછાય પણ સાથે સાથે તેના સ્ટેટમેન્ટ પણ પૂછાય વિચ ઓફ ધ ધોલોવિંગ ઇઝ ટ્રુ ફોર ધ ગેસ સોવિંગ રાઇટ પોઝિટિવ એવિએસન ઓર કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર રાઈટ ઓકે હવે એ પણ એની સાથે સાથે બીજો એક મુદ્દો લઈ લઈએ રાઈટ કે જ્યારે જેડ ગ્રેટર દેન વન હોય કોમ્પ્રેસિબિલિટી કોમ્પ્રેસિબિલિટીનું મૂલ્ય વધી ગયું કોમ્પ્રેસિબિલિટીનું મૂલ્ય વધી ગયું તો માટે કહી શકશો કે આવા વાયુઓ છે એ ખાસ કરીને અદબનીય ખાસ કરીને અદબનીય હોય છે નોન કોમ્પ્રેસિબલ આવા વાયુઓને દબાવી શકાતા નથી અને દબાવી શકાતા ન હોવાથી તેમનું પ્રવાહીકરણ થઈ શકતું નથી તો ધીસ ઇઝ વોટ અબાઉટ ધ પોઝિટિવ ડેવિએશન ઓફ ધ રિયલ ગેસ ફ્રોમ આઈડિયલ બિહેવિયર ઓકે એના પછીનું આપણી પાસે રાઈટ ત્રીજો મુદ્દો છે રાઈટ એ જોઈ લઈએ તો ત્રીજો જે આવશે એ રાઈટ આ લાઈન આવશે થ્રી એન્ડ ફોર ઇન કેસ ઓફ થ્રી આ લાઈન તમે જોશો અથવા તો આ ઓનલાઈન જોશો તો બંનેની અંદર નેગેટિવ ડેવિએશન છે હવે આ જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે રાઈટ ખાસ કરીને આપણી પાસે બે વ્યવસ્થા આવશે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો કઈ બે વ્યવસ્થા આવશે તો કે એક બરાબર છે આ વાયુઓ છે એ અહીંથી તમે શરૂઆત કરીને અહીંયા સુધી આવશો તો નેગેટિવ ડેવિયેસન બતાવે છે ઓકે એવી રીતે તમે અહીંથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી આવો છો તો નેગેટિવ ડેવિયેશન બતાવે છે બટ આફ્ટર ધીસ પ્રેશર દેશ ઓ પોઝિટિવ ડેવિયેશન એટલે ધન વિચલન બતાવી દે છે ઓકે તો એવું કેમ બને છે એ સમજાવું છું તો પહેલો મુદ્દો અહીંયા એવો આવશે રાઈટ તો કે ઇન કેસ ઓફ ગ્રાફ થ્રી એન્ડ ફોર કેસ ઓફ ગ્રાફ ઓર કર એન્ડ આની ચર્ચા કરીશું રાઈટ તો જેડ ઇઝ લેસ ધેન વન આવું અધૂરું અને અધકચરું નિવેદન હોય છે ઓકે તો આ સંપૂર્ણ નિવેદન નથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો કેમ તો કે અધૂરી માહિતી છે ઓકે જ્યારે જેડ લેસ દેન વન આવે ત્યારે બે શક્યતા હોય છે કારણ કે જેડ લેસ દેન વન પણ આવે છે અને જેડ ગ્રેટર દેન પણ આવે છે જેડ લેસ દેન વન આવે ત્યારે તમારે ખાસ લખવું પડશે રાઈટ ઓકે એટલે કે નીચા પી અથવા નીચા દબાણે તો જ આ વિધાન સાચું પડશે ઓકે હવે જે લેસ દેન વન છે નીચા દબાણે છે તો ફટાફટ પહેલો મુદ્દો તમે લખી શકશો કે પીવી લેસ દેન આર થાય ઓકે બીજો મુદ્દો તમે લખી શકશો કદનો તો કે વી રિયલ અથવા તો વી ઓબર વુડ બી લેસ દેન વીઆઈડિયલ આઈડિયલ મતલબ ટ્વેન્ટી ટુ પોઈન્ટ ફોર લીટર મતલબ હિયર યુ વિલ ગેટ

કદ ઓછું રહે છે ઓકે પીવી ઓલસો રીટી લેસ દેન આરટી હવે એ લીધા પછી આગળના ગુણધર્મો ઉપર જઈએ રાઈટ તો લેસ દેન વન હોવાથી વાયુઓ છે એ કયું વિચલન દર્શાવે છે રાઈટ ઓકે તો દેશો નેગેટિવ ડેવિએશન ઋણ વિચલન દર્શાવે છે આદર્શ વાયુની સ્ટ્રેટ લાઇનથી નેગેટિવ ડેવિએશન બતાવે છે ઓકે અચ્છા હવે એ લીધા પછી એના પછીનો મુદ્દો આવે છે રાઈટ કે ઋણ વિચલન દર્શાવતા હોવાથી દેખી લો આ પરિસ્થિતિની અંદર આ પરિસ્થિતિની અંદર રાઈટ ખાસ કરીને તેનું પ્રવાહીકરણ છે એ પ્રવાહીકરણ સરળ હોય છે પ્રવાહીકરણ સરળ હોય છે આ ખાસ ધ્યાન રાખી લો રાઈટ રિયલ ગેસિસ અંડર લો પ્રેશર રિયલ ગેસીસ અંડર લો પ્રેશર કેન બી લિક્વિફાઈડ ઇઝીલી ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ ઓકે એ લીધા પછી હવે પ્રવાહીકરણ શરૂ છે તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સીધો જવાબ હોવો જોઈએ રાઇટ તો કે આ વાયુઓ છે એ આદર્શ વાયુની તુલનાની અંદર કહી શકાય કે વધારે દબનીય છે આર સીબલ મોર કોમ્પ્રેસિબલ કમ્પેર ટુ આઈડિયલ ગેસ આદર્શ વાયુની તુલનાની અંદર રાઈટ આ વાયુઓ દબનીયે છે ઓકે અચ્છા હવે એ લીધા પછી એના પછીનો સીધે સીધો એમસીક્યુ બનશે કયો એમસીક્યુ બનશે તો કે જેડ લેસ દેન વન છે રાઈટ ઓકે તો એના ક્રાંતિક તાપમાન છે ટીસી છે એ કેવા હશે તો જ્યારે જેડ લેસ દેન વન હોય ધ્યાનમાં રાખી લો રાઈટ તો તેનું પ્રવાહીકરણ સરળ છે પ્રવાહીકરણ સરળ છે રાઈટ તો એના ક્રાંતિક તાપમાન છે રાઈટ એના મૂલ્યો પ્રમાણમાં ઊંચા હોય છે આવી રીતનું આવી શકે બટ ધીસ ઇઝ નોટ ઓલવેઝ ટુ અંડર લો પ્રેશર એમના ક્રાંતિક તાપમાન આવી રીતે ઊંચા આવી શકે છે એટલે એક વસ્તુ આ થઈ ઓકે પછી હવે બીજી ચર્ચા કરીશું અહીંયા તમે જોઈ શકશો રાઈટ કે ખાસ કરીને આ જે બંને વક્રો છે થ્રી એન્ડ ફોર કેન બી ડિસ્ક્રાઈબ અન્ડર લો વેલ્યુ ઓફ પ્રેશર એઝ વેલ એઝ ઓકે હવે જો આ જ વાયુ હોય રાઈટ તો ખાસ કરીને ઊંચા દબાણે શું દર્શાવે છે તો જ્યારે તમને આ વક્ર બતાવવાનો હોય ત્યારે દબાણની પરિસ્થિતિ આપવી જોઈએ તો કે ઊંચા દબાણે આ વાયુઓ છે દેશો દેશો પોઝિટિવ ડેવિએશન ધન વિચલન દર્શાવે છે આ વાયુઓ ઊંચા દબાણે ધન વિચલન મતલબ પોઝિટિવ ડેવિયેશન દર્શાવે છે અને પોઝિટિવ ડેવિયે દર્શાવતા હોવાને કારણે રાઈટ ફરીવાર દેખી લો રાઈટ તેમનું પ્રવાહીકરણ રાઈટ તેમનું પ્રવાહીકરણ કરણ થોડુંક મુશ્કેલ બને છે લિક્વિડ ફેક્શન ઓફ ધ ગેસ એટલે કોઈ પણ ગેસ આ લાઇનથી ઉપર જતા રહ્યા તો એનું પરવાહી પ્રમાણમાં મુશ્કેલ હોય છે મતલબ કેટલાક વાયુઓ છે રાઈટ આ માટે એના માટે જેડ છે એ ગ્રેટર દેન વન આવશે ઓકે પરિણામે આપણે આગળ જે ચર્ચા કરેલી હતી રાઈટ એ રીતે જેડનું મૂલ્ય બદલાતું જશે ઇન શોર્ટ રાઈટ આપણી પાસે ત્રણ પરિસ્થિતિઓ છે રાઈટ એટલે કે જો જેડ ઇઝ ટુ વન હોય તો તે વાસ્તવિક વાયુ છે રાઈટ એ ખાસ કરીને આદર્શ વાયુની જેમ વર્તે છે ઓકે પછી જો જેડ રાઈટ ઓકે ગ્રેટર દેન વન હોય રાઈટ તો એ જે વાયુ છે આદર્શ વાયુ ને જેમ બિન આદર્શ ઉપર જતું રહ્યું તો એ જે વિચલન આવશે ધન વિચલન અને ધન વિચલનને કારણે આવા જે બધા મુદ્દા આવતા હોય એ બધા મુદ્દા તમારે જોઈ લેવાના ઓકે ત્રીજો મુદ્દો આવશે ઝેડ લેસ દેન વન ઝેડ લેસ દેન વન પણ આ રીતે વિચલન દર્શાવજે ઓકે અને આ વિચલન કયું આવશે નેગેટિવ રાઈટ તો કેટલીક વખતે ઘણી પરીક્ષાઓની અંદર મેં જોયેલું છે રાઈટ ઓકે વાસ્તવિક વાયુ જ્યારે આદર્શ વાયુની જેમ વર્તતો હોય ત્યારે તેના માટે જેડનું મૂલ્ય કેટલું હશે ઓકે હવે એ લીધા પછી અહીંયા આપણી પાસે બીજો એક નાનો રાઈટ અને ખૂબ સરળ પ્રશ્ન આવી રીતે બનશે કે આ પ્રશ્ન કયો આવશે તો એ પ્રશ્નની અંદર આપણે જોઈશું તો ખાસ કરીને રાઈટ ધીસ ઇઝ ડાયરેક્ટલી ડીલિંગ વિથ ધ લિક્શન ઓફ ધ ગેસ જે વાયુઓનું અણુદળ વધારે છે અથવા તો તેમની ધ્રુવીયતા વધારે છે કે ક્રાંતિક તાપમાન ઊંચા છે રાઈટ અથવા તો વાંડરવાસ આકર્ષણ વધારે છે તેવા વાયુઓનું પ્રવાહીકરણ સરળ હોય છે તો અહીંયા આપણે જોઈશું તો દાખલા તરીકે ધારો કે લીધો એસોટો તો એસો ટુ વાયુ નું દળ ખૂબ જ વધારે છે પ્લસ પોતે ધ્રુવીયતા પણ ઊંચી ધરાવે છે તો એસો ટુ જે છે નીચા દબાણે ઋણ વિચલન દર્શાવશે ઓકે અચ્છા મતલબ ઇઝ ગ્રેટર ધેન બીજો એક મૂકું છું સી એલ ટુ રાઇટ ઓકે તમને એમ થશે કે અમારે ક્રમ કેવી રીતે યાદ રાખવાનો તો કે આણ્વીય દળ ઊંચું અને ધ્રુવીયતા વધારે છે સીએલ ટુ છે એ અધ્રુવીય છે પણ તેનું આણવીય દળ ખૂબ જ વધારે છે અને જેમ આણ્વીય દળ વધારે હોય તેમ ભાંડવળ આકર્ષણ વધારે હોય ઓકે અચ્છા એ લીધા પછી રાઈટ આપણી પાસે બીજો આવે છે એન એચ થ્રી એમોનિયા તો એમોનિયાનું આણવીય દળ નાનું છે સત્તર જ છે પરંતુ તેની ધ્રુવ્યતા વધારે છે અને પરિણામે રાઈટ તેનું પ્રવાહીકરણ સરળ હોય છે એવી રીતે તમે જોવા જશો તો કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડનું આણવીય દળ ચુમ્માલીસ છે રાઈટ અધ્રુવીય છે પણ આણ્વીય દળ વધારે હોવાથી રાઇટ તેનું રાઈટ પ્રવાહીકરણ સરળ હોય છે એ લીધા પછી આપણી પાસેનો બીજો ક્રમ આવે છે રાઈટ ઓક્સિજન આવે છે નાઇટ્રોજન આવે છે નાઇટ સોરી એન ટુ ગેસ આવે છે હાઇડ્રોજન આવે છે હિલિયમ આવે છે નિયોન આવે છે આ બધા વાયુઓ છે એના ક્રાંતિક તાપમાન ઘણા નીચા હોવાથી તેમનું પ્રવાહીકરણ મુશ્કેલ હોય છે મતલબ તમને આવી રીતે એક સારો એમસીક્યુ પૂછી શકે કે નીચેનામાંથી કયો વાયુનું પ્રવાહીકરણ સૌથી વધુ સરળ હશે તો જેનો અણુભાર વધારે અથવા ધ્રુવ્યતા વધારે તેનું પ્રવાહીકરણ સરળ હશે પરંતુ અહીંયા તમને બહુ ડિસ્ટિંગ કરીને આપી દીધું હોય એક SO2 આપેલું હોય એક CO2 ટુ આપેલો હોય એક NH3 થ્રી આપેલો હોય એન ટુ આપેલો હોય તો સીધે સીધું કહી શકશો તમે રાઈટ SO2 મતલબ એક આમાંથી લેશે ત્રણ આમાંથી લેશે અથવા તો કોનું મુશ્કેલ તો એક આમાંથી લે અને આમાંથી રાઈટ મતલબ આવા સવાલ છે એ ઘણી વખતે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જોયેલા છે મતલબ આ જે ચર્ચા કરી રાઈટ એ હતી રાઈટ વાસ્તવિક વાયુઓનું આદર્શ વાયુથી વિચલન અને તેના આધારે વાયુઓનું પ્રવાહીકરણ સરળ થશે કે મુશ્કેલ થશે રાઈટ તે ખાસ કરીને રાઈટ આપણે સમજાવેલું હતું ઓકે એ લીધા પછી હવે આપણી પાસે બીજો એક અગત્યનો મુદ્દો આવે છે રાઈટ અને એ જે મુદ્દો જે છે એ રાઇટ વાર સમીકરણ વાંડરવાલ્સ ઇક્વેશન ઓકે રાઈટ સમીકરણ ઇક્વેસન ઓફ સ્ટેટ વાંડરવાલ સમીકરણ એકચ્યુઅલી છે શું અને શા માટે લાવવું પડ્યું તો પહેલો મુદ્દો એવો કીધો એ મોટાભાગના શરૂઆતમાં સ્વીકારી લીધેલું હતું કે બધા જ વાયુઓ છે એ પીવી ઇઝ ઇક્વલ ટુ આર ટી સમીકરણને અનુસરે છે અને પરિણામે અને પરિણામે આદર્શ વર્તણૂક ધરાવે છે ઓકે ઇનફેક્ટ આવું નથી રાઈટ ઓકે તો આગળ આપણે જોયું વિચલનની અંદર કે ઘણા બધા વાયુઓ છે પ્રમાણિત વિચલન દર્શાવે છે આમ થવા માટેનું માત્ર ને માત્ર કારણ એવું હતું કે જ્યારે આદર્શ વાયુનો કોન્સેપ્ટ સ્વીકારવામાં આવેલો ત્યારે એવું નક્કી કરી લીધું કે વાયુ જે છે વાયુના અણુઓનું કદ છે એક વાયુના અણુનું કદ કુલ વાયુના કદની તુલનામાં કુદ વાયુના રાઈટ અવગણી શકાય તેટલું નાનું છે રાઈટ ઓકે અવગણી શકાય તેટલું નાનું હતું આવું સ્વીકારવામાં આવેલું હતું પણ આ જે એમની ગલતી હતી ઓકે રાઈટ અચ્છા હવે પણ તેને બદલે જે છે એ રાઈટ તેનું કદ એક જે છે એક જેટલી કેવું છે ફાઇનાઇટ લેવામાં આવેલું છે પછી બીજું હતું આકર્ષણ એવું સ્વીકારવામાં હતું કે વાયુના વણુઓ વચ્ચે આકર્ષણ નથી ઓકે હકીકતની અંદર તેમની વચ્ચે આકર્ષણ છે ઓકે આ લીધા પછી રાઈટ હવે આપણી પાસે વાંડરવાલ સમીકરણ છે રાઈટ એની તારવણી આપણા સિલેબસની અંદર નથી માત્ર દબાણનો સુધારો છે રાઈટ ઓકે તો એમાં એક આવે છે દબાણ કરેક્શન આવે છે રાઈટ તો દબાણ કરેક્શન પી ડેસ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ રાઈટ એ આવે છે એ એન સ્ક્વેર અને વી સ્ક્વેર એક આવું આવે છે ઓકે પછી બીજો આવે છે કદ સુધારો રાઈટ ઓકે એને ડેસ કહીએ તો ઇઝ ઇક્વલ ટુ રાઈટ માપીત કદ અથવા તો ઓબ્જર્વ કદ માઇનસ બી અને જો એન મોલ લઈએ રાઈટ તો તેનું મૂલ્ય આવશે એન ટુ બી ઓકે મતલબ આવો એક રાઈટ પ્રશ્ન જે એ સ્થાપિત કરેલો છે પરિણામે રાઈટ વાસ્તવિક વાયુઓને રાઇટ આદર્શ વાયુ સમીકરણના સ્વરૂપમાં લખવા માટે હવે આવું સમીકરણ આવશે પી પ્લસ એ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેર રાઈટ ઓકે ઇન્ટુ વી માઈનસ એન ઇનટુ બી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી આ એન મોલ વાયુ માટે છે ધેરફોર એક મોલ વાયુ માટે રાઈટ ઓકે એક મોલ મોલવાયુ માટે થશે પી પ્લસ એ અપોન વી સ્ક્વેર રાઈટ અહીંયા આવશે વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આરટી ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આને આરટીને આ બાજુ લાવવાને આવી રીતનું જુદું જુદું સમીકરણ ઓકે પછી ઘણી વખતે તમને એવું પણ પૂછે કે આ સમીકરણ છે એ અડધા મોલ માટે કેટલું થાય એક મોલ માટે લખેલું હોય એન મોલ માટે લખેલું હોય અડધા મોલ માટે મતલબ એન બરાબર ટુ લેવાનું છે તો અહીંયા લખીશું પી પ્લસ એ અને અહીંયા થશે રાઈટ ઓકે ફોર થશે ઇન્ટુ વી સ્ક્વેર આ થશે પીનું ઇન્ટુ વી અહીંયા એન બરાબર વન બાય ટુ લેવાનું છે તો એ બનશે બી બાય ટુ રાઈટ અને અહીંયા પણ એન બાય ટુ લેવાનું છે તો ઇટ વિલ બીકમ આર ટી બાય ટુ તો હવે જો આને સુધારા સ્વરૂપે લખશો તો અહીંયા ટુ કોમન લઈશું તો અહીંયા જે આવશે એ આવશે પી પ્લસ એ આવશે એ અપોન ફોર વી સ્ક્વેર ઇન ટુ અહીંયા ટુ કોમન લઈશું એટલે ટુ વી ટુ વી માઇનસ બી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ બાય ટુ આ કેન્સલ થઈ જશે એન્ડ ધેર ઇટ વિલ કમ ટુ પી પ્લસ એ અપોન ફોર સ્ક્વેર રાઇટ આ દબાણનું પદ આવશે ધીસ વુડ બી ટુ વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આર ઘણી વખતે આરટીને કે આને રાઈટ ઓકે બદલી અને અન્ય સ્વરૂપમાં લખી શકાય મતલબ વાંડરવલ ઇક્વેશન ઓફ સ્ટેટ કેન બી રિપ્રેઝેન્ટેડ ઇન ટર્મ્સ ઓફ મોલ્સ

તો આ સામને જશે એટલે અહીં આવશે દબાણ ધારો કે દબાણ છે એને આપણે વાતાવરણમાં દર્શાવીએ કદ ત્યાં જતું રહેશે તો એ બનશે વર્ગ બનશે ઓકે પછી મોલ છેદમાં આવશે એટલે અહીંયા લખીશું મોલ ઇનવર્સ ટુ મતલબ ક્યારેક આટલો સાદો સવાલ પૂછેલો હોય એવી રીતે તમે બી લેવા જશો તો બી નો એકમ કયો આવશે રાઈટ તો સમીકરણની અંદર તમે જોશો રાઈટ તો બી અહીંયા જે આપેલું છે એ કદ છે રાઈટ ઓકે તો બી અહીંયા જે આવશે એ માત્ર આવશે લિટર ઇનટુ મોલ ઇનવર્સ ઓકે મતલબ અહીંયા પણ એક તમને રાઈટ આવી રીતનો સેલો એમ સીક્યુ પૂછી શકે છે ઓકે પછી બીજી વસ્તુ જે છે એ ખાસ ધ્યાન રાખી લો એ જે શું છે તો કે એ જે છે એ વાયુની ઓળખ અથવા તો વાયુના સ્વભાવ ડિપેન્ડ અપોન આઈડેન્ટિટી ઓર ધ નેચર ઓફ ધ ગેસ ઓકે પછી બી શું છે ઓકે તો બી જે છે એ દેખી લો વાયુનું વાયુનું દ્રઢ વાયુનું અથવા તો નક્કર વાયુ હોય ગોળાકાર નક્કર વાયુ અને એને ગોળાકાર લઈએ રાઈટ તો એ જે છે રાઈટ ખાસ કરીને એની સાઇઝ મતલબ સાઇઝ ઓફ ધ રિજિડ સ્પેરિકલ ગેસ મોલેક્યુલ ઓકે હવે સવાલ એ છે કે આ કદ સાથે સંકળાયેલો છે જો આકર્ષણ જીરો હોય તો એ જીરો થઈ જાય જો વાયુને ભેગા કરી દીધા હોય તો ઓલમોસ્ટ કદ છે એ ખૂબ નાનું થઈ જાય ઓકે મતલબ આ જે સમીકરણ છે રાઈટ એ તમને અન્ય સ્વરૂપે રાઈટ આવી રીતે જુદું જુદું રજૂઆત કરી અને પૂછતા હોય છે પછી બીજો મુદ્દો એક આવે છે કે આ સમીકરણને ખાસ કરીને નીચા દબાણે અને ઊંચા દબાણે દર્શાવવામાં આવે ઓકે ધારો કે આ સમીકરણ છે રાઈટ એને નીચા દબાણે દર્શાવીએ રાઈટ ઓકે નીચા દબાણે દર્શાવીએ એનો મતલબ એવો થયો કે પીનું મૂલ્ય જે છે એ ઘણું ઓછું છે રાઈટ ઓકે પીનું મૂલ્ય ઘણું ઓછું હોય અથવા તો પીનું મૂલ્ય જે એ ખૂબ જ વધારે હોય તો બે પરિસ્થિતિની અંદર આપણી પાસે આ સમીકરણ છે એ કયા સ્વરૂપે આવશે તો વિદ્યાર્થી મિત્રો એક આપણે ઝડપથી જોઈ લઈએ કે અહીંયા પીનું મૂલ્ય રાઈટ ખાસ કરીને ખૂબ નીચું હશે ત્યારે રાઈટ એક મુદ્દો આવશે રાઈટ પીનું નીચું મૂલ્ય ખાસ કરીને પીવી ઇઝ ઇક્વલ ટુ આર રાઈટ ઓકે તો આવશે પી પ્લસ એ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર રાઈટ ઇન્ટુ વી માઇનસ બી સોરી એક મૂલ માટે છે રાઈટ ઓકે એન ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇ ટુ બી આર ટી રાઈટ પીનું મૂલ્ય ઘણું નીચું છે એનો મતલબ એવો થાય કે એનું કદ મોટું છે કદ મોટું છે માટે આને અવગણી શકાય ઓકે માટે લખી શકશું પી એ વી સ્ક્વેર ઇન વી ઇક્વલ ટુ આ થઈ જશે આરટી ઓકે હવે આને સૂત્રનો કરતાં બનાવશું તો પીવી ઇઝ પીવી થશે પ્લસ અને આની સાથે ગુણા કરશું તો એ અપોન વી થશે ઇઝ આરટી અથવા આ આરટીને આ બાજુ લાવી દઈએ તો પીવી પ્લસ એ બાય વી માઇનસ આર ટી ઇઝ ઇક્વલ ટુ જીરો મતલબ એક સમીકરણ આ બને છે કે જે વારંવાર તમને પૂછે છે ઓકે હવે બીજી વસ્તુ આ પદને જો હું આરટી વડે ભાગાકાર કરી દઉં તો પીવી અપોન આરટી વીલ બીકમ જેડ ઓકે પ્લસ રાઈટ એટલે આ જે બનશે એ આરટી વી બનશે ઓકે અને આ બની જશે વન એટલે જો આને સામેની બાજુ લઈ જાઓ તો એ આવશે જેડ માઇનસ એ અપોન આર ટીવી આવું સૂત્ર બનશે અને પરિણામે કહી શકશું કે જેડ ઇઝ લેસ દેન વન માટે વાયુ છે એ ઋણ વિચલન દર્શાવે છે ઓકે મતલબ રાઈટ આવી રીતનો એક સૂત્ર બનશે ઓકે હવે ધારો કે એને બદલે રાઈટ એ અને વી સ્ક્વેરનું મૂલ્ય અવગણવામાં આવે તો આ બનશે પી ઇન્ટુ વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ બનશે આને છૂટા પાડશું તો પીવી રાઈટ માઇનસ છૂટા પાડશું ઇઝ ઇક્વલ ટુ અથવા તો આરટીને આ બાજુ લાવી દઈએ તો પીવી માઇનસ પી માઇનસ આરટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પણ મૂળભૂત સમીકરણ આ છે ઓકે હવે શું બનશે તો કે આ બધાને આરટી વડે ગુણાકાર તો પીવી બાય આર ટી ઇક્વલ ટુ આવશે જેડ જેડ માઇનસ પી બી આર ટી ઇઝ ઇક્વલ ટુ આ વન થઈ જશે ઓકે આને સામેની બાજુ લઈ જાઓ તો જેડ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી બી આવી રીતનું એક સૂત્ર આવશે તો અહીંયા તમે જોઈ શકશો કે જેડ જે બીકમ્સ લેસ દેન વન જેડ લેસ દેન વન હોવાથી આપણે લખી શકશું કે વાયુ જે છે એ ઋણ વિચલન દર્શાવે છે રાઈટ મતલબ આવી રીતે જુદા જુદા પરિસ્થિતિની અંદર રાઈટ વાંદરવાલ સમીકરણ છે રાઈટ આપણે દર્શાવી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો આના પછીના ટોપિકની અંદર રાઈટ આપણે આગળ ચર્ચા કરીશું થેન્ક યુ Vande Gujarat